તબીબ સામે પોતાના જ ક્લિનિકમાં નર્સ તરીકે કામ કરતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો નોંધાયેલી ફરિયાદોના આધારે ઘટનાના હવે ફરિયાદોના સિલસિલા શરૂ થયા છે. હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં આવેલ સિકંદર ક્લિનિકના તબીબ સહિત તેના પુત્ર અને અન્ય બે શખ્સોએ ફોટા અને વિડીયોથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. હિંમતનગરના બસ સ્ટેન્ડ ખાતે સિકંદર સ્ક્રીનિંગ ક્લિનિકના તબીબ સિકંદર રાઠોડ તેમજ ક્લિનિકમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી સાથે તેની મજબૂરીનો લાભ લઈ નર્સના નગ્ન ફોટા પાડી અને વિડીયો બનાવી બ્લેકમેલ કરી નર્સ મહિલાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો, જેની પોલીસ ફરિયાદ દર્જ થઈ છે. ડોક્ટર સિકંદરના પુત્ર પરવેશ સિકંદરને આ વાતની જાણ થતા તેણી પર નર્સ મહિલાને ધમકાવી મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. અન્ય બે નર્સ મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી ધમકીઓ આપી હતી, જે અંગે મહિલા નર્સે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તબીબ ડોક્ટર સિકંદર અને તેના પુત્ર તથા અન્ય બે એસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી દ્વારા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી ફરિયાદ આપેલ કે તેવી રીતે આ કામના આરોપી નંબર 1ની હોસ્પિટલમાં નોકરી કરતા હોય તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી નગ્ન ફોટા તથા વિડીયો બનાવી બ્લેકમેલ કરી મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેમજ નંબર 2નો આ વાતની જાણ થતો તેણે પણ ફરિયાદીને ધમકાવી બળાત્કાર કરી શારીરિક અડપલા કરી ધમકીઓ આપી તેમ કરવામાં મદદગારી કરી તેમજ આ સંદર્ભે આરોપી નંબર 1 ડૉક્ટર સિકંદર તથા તેમના પુત્ર પરવેજ રાઠોડ તેમની હોસ્પિટલમાં નોકરી કરતા અન્ય બે ઇસમો વિરુદ્ધ અત્રે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિંમતનગરનાઓ કરે છે. હાલ તપાસ ચાલુ છે. દશેરાન દિવસથી મારી બેબી ગાયબ થઈ છે, બરાબર. હું 15 વર્ષથી ડૉક્ટર અંકલના ઘરે કામ કરું છું. મારા બાપ જેવા પોતાના બાપ જેવા દીકરી જેવી હું રહું છું. આખો દિવસ ત્યાં કામ કરું છું. હરેક સાથ અમને આપ્યું છે. મારી બેબીને ભણાવી પઢાવી બધું એમને કર્યું, બરાબર. બીજી બે બેબીનું લગ્ન બી પણ કરી આપ્યું. આવું તો પોતાનું બાપ બી સાથ ના આવે આપે એવું સાથ આપ્યું છે અમને, બરાબર. આના પછી મારી બેબીને લઈ ગયા 10 રોજથી ઉપાડીને લઈ ગયો મસ્જિદ મહેમાન સાર નવાજ. એ લઈ ગયા અને બ્લેકમેલ કરાવે છે, બરાબર. અંકલના ઉપર આરોપ લગાવે છે. અંકલ નિર્દોષ છે સાહેબ, એકદમ નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે. હું જેટલું જાણું છું એટલું કોઈ નહીં જાણે, કેમ કે રાત દિવસ હું રહું છું દવાખાનામાં પણ કામ કરું છું, ઘરે પણ કામ કરું છું, 24 કલાક એમના ઘરમાં રહું છું. મને ખબર છે એ નિર્દોષ છે. મારી બેબીને લઈ ગયા ફૂસલાવી પટાવીને, 1 કરોડ રૂપિયાની માગણી કરી છે. બધાએ મારી બેબીને ફસાવી દીધી છે, બરાબર. મારી બેબીનું એને દુરુપયોગ કર્યો છે, મારાથી પણ દૂર કરી દીધી અને મારું એક એટલું સહારો હતું એ પણ છીનવી લીધું. એમાં મારા માટે કોઈ રસ્તો નથી રાખ્યો, સુસાઇડના સિવાય મારું કોઈ રસ્તો નથી. અને ડૉક્ટર સાહેબ એકદમ નિર્દોષ છે, દરેક વાતે હું કહું છું નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે, કોઈ દોષી નથી એ. દીકરીને આ કામના આરોપીએ આજથી 10 માસ અગાઉ ફરિયાદીના ઘરે આવી બંગલો બનાવવાની તથા ₹10 લાખ રોકડા આપવાની લાલચ આપી સાહેબ ડોક્ટર સિકંદર રાઠોડ ઉપર તથા તેના પુત્ર વિરુદ્ધ બળાત્કારના આક્ષેપો કરો તો ફાયદો થશે તેવી લાલચ આપી અર્ધનગ્ન એડિટ કરેલો ભ્રમિત કરવાના આશય ફોટો અને બનાવટી ફોટો બ્લેકમેલિંગ કરવાના હેતુથી બતાવી તથા ડૉક્ટર સાથેની એડિટ કરેલ નગ્ન વિડીયો ક્લિપ બતાવી સાહેબને યન કેન પ્રકારે લલચાવી અવારનવાર કેફી પીણા પીવડાવી નશાયુક્ત હાલતમાં સામૂહિક બળાત્કાર સંભોગ કરી નગ્ન હાલતમાં વિડીયો ક્લિપ ઉતારી બીજા વ્યક્તિઓ સાથે શરીર સંબંધો બાંધવા દબાણ કરી ફરિયાદીને તથા સાહેબોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સાહેબ ડૉક્ટર સિકંદર રાઠોડ પાસે બળજબરીથી પૈસા પડાવવાના ઈરાદે વિડીયો વાયરલ કરી ખંડણી માંગી
ફરિયાદીને ડૉક્ટર વિરુદ્ધ ખોટી બળાત્કારની ફરિયાદ કરવા ધમકીઓ આપી દબાણ કરી દબાણને વશ ન થતાં તેમનો સામાન્ય ઈરાદો પાર પાડવા દીકરીનું ખૂન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જઈ કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખી ફરિયાદી સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કર્યાની બાબતે અત્રિના પોલીસ મથકે ફરિયાદ દર્જ કરેલ છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર.